22મી સપ્ટેમ્બર એટલે વર્લ્ડ બિઝનેસ વુમન્સ ડે. સમગ્ર વિશ્વમાં આજે જે મહિલાઓ વ્યવસાય ક્ષેત્રે આગળ છે તેનું સન્માન કરવામાં આવે છે, તેમને ખાસ યાદ કરવામાં આવે છે. આ એવી બહેનો છે જેમણે પોતાની આગવી સૂઝથી, પોતાની આગવી મહેનતથી પોતાના વ્યવસાયને ઊંચાઈના શિખરો સર કરાવ્યા છે. અને દરેક દેશની મહિલા પોતાના આ વ્યવસાયને ઉત્તરોત્તર પ્રગતિ સાથે દેશની આર્થિક તંત્રને પણ મદદરૂપ કરવામાં સહયોગી બની છે. વિટકોઝ ન્યૂઝનો આ વિશેષ અહેવાલ જોઈએ. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. નારી શક્તિ સ્વરૂપા છે, એ ધારે તો કોઈ પણ કાર્યને ઊંચાઈના શિખરો સુધી લઈ જઈ એમાં સફળતા મેળવી શકે છે. આપણી આઝાદીના સમયથી દેશની મહિલાઓ બિઝનેસ ક્ષેત્રે કાર્યરત છે. એ ચરખો ચલાવી ખાદીનું માર્કેટિંગ કરવાનું હોય કે પછી ખાદીના કપડાં પહેરીને દેશને સ્વદેશી વસ્તુની સમજ આપવાની હોય, દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ. આ વિશ્વમાં દરેક ક્ષેત્રે મહિલાઓએ પોતાની શક્તિ બતાવી સફળતા હાંસલ કરી છે. એ ક્ષેત્ર તબીબીનું હોય કે પછી વિજ્ઞાન ક્ષેત્રે, આર્મીનું હોય કે પછી નેવીનું, શિક્ષણ હોય કે રાજકારણ, દરેક ક્ષેત્રમાં મહિલાઓએ પોતાની તાકાતનો પરચો બતાવ્યો છે. તો પછી વ્યવસાય ક્ષેત્રે મહિલાઓ શા માટે પાછળ હોય? આ વિશ્વની સૌથી મોટી કોલ્ડ્રિંક્સ કંપની પેપ્સિકોના સીઈઓ છે ઇન્દ્રાણી નુઈ, જેણે પોતાની મહેનત, લગન અને આવડતથી કંપનીને અરબો રૂપિયાનો ફાયદો કરાવ્યો છે. તો ફાઇનાન્સ ક્ષેત્રે છે ચંદા કોચર, જેણે ICICI બેંકને પોતાના કુશળ વહીવટથી વિશ્વની ટોપ 10 બેંકમાં સ્થાન અપાવ્યું છે. આ મહિલાઓ તો થઈ ટેબલ ખુરશી ઉપર બેસી આધુનિક ટેકનોલોજી દ્વારા પોતાની આવડતથી પોતાનું ધ્યેય પ્રાપ્ત કર્યું. પરંતુ આજના દિવસે એવી મહિલાઓની પણ વાત કરવી છે જે બહુ ભણેલી નથી, જેને ટેકનોલોજીની સમજ નથી, છતાં પણ પોતાના વ્યવસાયમાં આગળ પડતી છે. આ બહેનો છે જે આપણે રોજ બરોજ આપણી નજર સામે એમનો વ્યવસાય સફળતાથી ચલાવે છે જોઈ શકીએ છીએ. આ બહેનો કરિયાણાનો વ્યવસાય કરનાર હોય કે પછી ઘરે બેસી સિલાઈ કામ કરતી હોય કે પાપડનો વ્યવસાય કરી પોતાના ઘરને આર્થિક રીતે મદદરૂપ થતી હોય કે પછી ખેતી કે પશુપાલનનો વ્યવસાય કરી દેશની આર્થિક પરિસ્થિતિને મજબૂત કરવા માટે મહત્વનો ફાળો આપતી હોય. આજે વિશ્વ બિઝનેસ વુમન્સ ડે પર સલામ છે આવી સૌ ગૌરવવંતી મહિલાઓને, જેણે દેશના આર્થિક તંત્રને મજબૂત બનાવવા માટે પોતાની આગવી કુશળતા અને આવડતનો લાભ આપ્યો છે.